કુશાંગ, આપ કઈ સાઇટ પર ઉપસ્થિત છો અને ત્યાં શું પરિસ્થિતિ હાલ? બિલકુલ, અમદાવાદના પાલડી વિસ્તારમાં પાલડીથી માદલપુર જતા માર્ગ ઉપર આવેલી આ કન્સ્ટ્રક્શન સાઇટ છે અને એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે બાદ અહીંયાના દ્રશ્યો જુઓ. જે શ્રમિકો છે તે લોકોને બપોરે 1-4 અહીંયા આગળ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સાઇટનું નામ છે ઉજુવાલિકા એરાઇઝ અને જે પણ શ્રમિકો છે તે તમામ લોકોને 4 વાગ્યા બાદ સૂચના મળે ત્યારે તે તમામ લોકોને ફરી કામથી પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવતા વોર્ડ છે અને ગઈકાલે પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કોઈ પણ અધિકારી જો તે કામગીરીમાં કચાશ રાખશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે અને તેના જ કારણે 7 માળની બની રહેલી બિલ્ડિંગ છે કે જ્યાં બપોરનો સમય થયો એબીપી અસ્મિતા જે 3 દિવસથી મુહિમ ચલાવી રહ્યું હતું તેને સફળતા અહીંયા આગળ જોવા મળી રહી છે. જે કન્સ્ટ્રક્શન સાઇટના શ્રમિકો છે તે તમામ લોકોને કામગીરી બંધ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને એટલું જ નહીં, કન્સ્ટ્રક્શન સાઇટની અંદરનો પણ જે ભાગ છે તે સ્થળો ઉપર પીવાના પાણીની અને ગરમીથી બચવા માટેની વ્યવસ્થાઓ છે તે કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલક તરફથી કરવામાં આવી છે. અમદાવાદમાં મોટાભાગની સાઇટો જે પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં બંધાઈ રહી છે તે તમામ સ્થળો પર અત્યારે પાલન થતું હોવાનું અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનો ટેલિફોનિક વાતચીતમાં દાવો છે. જોકે એબીપી અસ્મિતા હજી પણ નજર રાખશે, જે પણ કન્સ્ટ્રક્શન સાઇટો આવેલી છે ત્યાં આગળ જો ક્યાંય પણ કામગીરીનું અને નિયમોનું ઉલ્લંઘન થતું હશે તો તેની સામે અવાજ ઉઠાવતું રહેશે. પણ હાલના તબક્કે બપોરે 4 વાગ્યા સુધી તમામ શ્રમિકો છે તે લોકોને કામગીરી બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી અને તે જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અલગ અલગ સાઇટો પર કેમેરામાં કેદ થતી જોવા મળી રહી છે.